નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં પૂરને લઈને શહેરીજનોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે, જેને પરિણામે નાગરિકોમાં રાજકીય નેતાઓ પ્રત્યે પણ રોષ ફાટી નીકળ્યો છે અને પૂરના સમયે જ ગાયબ રહેલા નેતાઓ અને કાર્યકરોની પ્રવેશબંધીના બેનર હવે અકોટામાં લાગ્યા છે. વડોદરા શહેરમાં પૂરને લઈને રસ્તાઓ સહિત રોડ ઉપર પાણી ભરાયા છે, ત્યારે અકોટા રોડ ઉપર ગાય સર્કલ નજીક આવેલી પરસોત્તમ નગર સોસાયટીમાં રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. 135 મકાનની ફ્લેટ સાથેની સોસાયટીમાં 7 ફૂટ જેટલા પાણી ઘૂસી જવા પામ્યા હતા, જેને પરિણામે લોકોને અપાર નુકસાન થયું છે. 3 દિવસ સુધી પાણી અને વીજળી વિના રહીશો જે રીતે ટળવળ્યા અને પાણી ભરાયા બાદ અને પાણી ઉતરી ગયા બાદ પણ એકે નેતા ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા નહોતા, જેનાથી આક્રોશિત થઈને સોસાયટીના રહીશો દ્વારા બંને દરવાજા ઉપર કોઈપણ રાજકીય પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહીં તેવા બેનર લગાવ્યા છે. સ્થાનિક રહીશોએ પાલિકાની મદદ વિના જાતે સોસાયટીની સફાઈ કરાવશે એમ પણ જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.